जेनी दृष्टि मा तमाम धर्म अने जाति ना लोको एक समान छे। एवा साईं बाबा ना आम तो अनेक मंदिरो गुजरात मा आवेला छे, परंतु पाटण ना कुणघेर मा आवेल साईं नु धाम अनोखुं महत्व धरावे छे। आ धाम मा साईं भक्तो शिरडी थी लावेल ज्योत ना पण दर्शन करी शके छे। तो आवो साथे मळीने जाणीए आ मंदिर नो महिमा। પાટણથી 4 કિલોમીટરના અંતરે આવેલ કુણઘેર પાસે શ્રદ્ધા સબુરીના પ્રતિક સમાન સાઈનાથ મહારાજ બિરાજમાન છે। અહીં આવતા શ્રદ્ધાળુઓને અહીં સ્થાપિત બાબાની પ્રતિમામાં શિરડીના સાઈનાથના દર્શન થતા હોવાનો અનુભવ થાય છે। આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે મંદિરની સ્થાપના સમયે શિરડીથી જીવંત જ્યોત લાવવામાં આવી હતી। અહીં દર્શન માત્રથી અનેરી સ્ફૂર્તિનો અનુભવ શ્રદ્ધાળુઓ કરતા હોય છે। અહીં સવારથી સાંજ સુધી દિવસ દરમિયાન કુલ 6 આરતી સાથે બાબાની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં વહેલી સવારે 5:30 કલાકે કાકડ આરતી, 8:30 વાગે દ્વારકામાઈમાં આરતી, 12:30 વાગે મંદિરમાં આરતી, સાંજે 5:30 વાગે દ્વારકામાઈમાં અને મંદિરમાં આરતી કરવામાં આવે છે, તો રાત્રે 9:30 કલાકે સેજા આરતીનો પણ સમાવેશ થાય છે। અને અહીંયા મારી મોસ્ટલી બધી મારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે, તેથી હું બીજાને પણ સલાહ આપું છું। અને ઘણા લોકોની સિચ્યુએશન એવી હોય છે કે શિરડી ના જઈ શકે, તો અહીંયા આપણને શિરડી જેવી જ અનુભૂતિ થાય છે અને એકદમ શાંત, આપણું મગજ પણ એકદમ શાંત થઈ જાય છે, તેથી અમે પસંદ કરીએ છીએ અહીંયા। મેં અહીંયા મારી ખુદની એક પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારી સ્ટડી પછી મને જોબ રિલેટેડની પ્રોબ્લેમ હતી, તો મેં અહીંયા સાઈબાબાના મંદિર પર માનતા રાખેલી, જે મારી પૂરી થઈ છે અને મને સારી એવી જોબ અહીં અમદાવાદની અંદર મળી છે। તો સાઈબાબાના કૃપાથી મને સારી એવી જોબ અને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આગળ મારું ફ્યુચર વિચારી શકું। અહીં પાટણ સહિત ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્રનું આ ધામ બન્યું છે। આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ આબેહૂબ શિરડીની બાબાની પ્રતિમા જેવી જ ભાસી રહી હોવાથી જે શ્રદ્ધાળુઓ શિરડી ન જઈ શકે તે અહીં દર્શનનો લહાવો લઈને ધન્યતાની અનુભૂતિ કરે છે। આ પવિત્ર સ્થાનકે ખાસ કરીને રવિવાર તેમજ ગુરુવાર તેમજ દર પૂર્ણિમાના દિવસે વિશેષ ભીડ જોવા મળે છે। અહીં દર્શન માટે આવતા તમામ ભક્તોની આધિ વ્યાધિ અને ઉપાધિ આ સ્થાનકમાં દૂર થતી હોવાની માન્યતા છે। દર ગુરુવારે એટલી બધી ભક્તોની ભીડ હોય છે અને બાબા સર્વે ભક્તોની મનોકામના અહીં આવનાર દરેક ભક્તિ મનોકામના પૂર્ણ કરે છે અને એની શ્રદ્ધાને બાબા પૂર્ણ કરી અને એના દરેક કાર્યો સાઈબાબા પૂરા કરે છે। દ્વારકામાઈની અંદર અહીં આગળ બાબાને સર્વપ્રથમ પધરાવવામાં આવ્યા હતા 2003ની સાલની અંદર, અને ત્યારથી બાબાની જ્યોત શિરડી ગામથી લાવેલા, બાબાના મંદિરની અંદરથી પ્રગટાવીને લાવેલા, ધૂણી પણ ત્યારથી અખંડ ધૂણી પણ અહીં આગળ પ્રગટાવી છે અને એના દર્શન કરી અને એની અંદર સર્વે લોકો શ્રીફળ મૂકે છે, આહુતિ આપે છે, લોબાનનો ધૂપ આપી અને બાબા એમની મનોકામના ત્યાં આગળ પૂર્ણ કરે છે। અને ત્યારબાદ 2008ની અંદર આ સાંઈબાબાની મૂર્તિ અહીં આગળ પધરાવી અને એના દર્શન કરી અને ભક્તો પાવન થાય છે અને અહીં આવનારના દરેકના સર્વે મનોકામના બાબા પૂરી કરે છે। તો આમ આ સ્થાનકમાં ખાસ કરીને સુખ શાંતિ માટે ભક્તો દર્શન માટે પધારતા હોય છે। અહીં બાબાના દર્શન માત્રથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ મંદિર મુખ્ય હાઈવે પર આવેલું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ સાંઈબાબાના દર્શનનો અચૂક લાભ લેતા જોવા મળે છે। અહીં સ્થાનિકો પોતાના નિત્યક્રમ મુજબ દર્શન માટે પધારીને દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે। આમ આ પ્રાચીન મંદિરના દર્શન માત્રથી આધિ વ્યાધિ અને ઉપાધિ સાથે સઘળા દુઃખો દૂર થઈ જાય છે। તો સાથે સાથે દર ગુરુવારે તેમજ રવિવારે ભક્તો માટે સાંઈબાબા મંદિર તરફથી ભક્તોને ખીચડી તેમજ કઢીનો પ્રસાદ આપવામાં આવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પાટણ।